છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રિશન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું ગૌરી વ્રત કે પછી જયા પાર્વતી વ્રતમાં બનતી મોડી થાળીની રેસીપી તો બાળિકાઓને ભાવે તેવી જ આજે આપણે આ મોડી થાળી બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો મીઠા મોડી થાળી બનાવવા માટેની સૌથી પહેલી શરૂઆત તો આપણે પૂરી બનાવવાથી કરીશું તો અહીં મેં ઘઉંનો લોટ લઈ લીધો છે તેનામાં એક મોટા ચમચા જેટલો મોણ એડ કરી દીધો છે પૂરીમાં મોણ વધારે હશે તો પૂરી એકદમ સરસ એવી પોચી બનશે અને એકદમ ફૂલેલી ફૂલેલી બનશે તો મોણ એડ કરી મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ થોડું થોડું પાણી એવું એડ કરતું જવાનું છે અને કઠણ લોટ એવો તૈયાર કરી લેવાનો છે કઠણ લોટ બાંધવાથી પૂરી એકદમ સરસ એવી ફૂલેલી બને છે અને જો ઢીલો લોટ બાંધશો તો પૂરી જે છે એકદમ સરસ એવી ફૂલશે નહીં એટલા માટે આ લોટને થોડો એવો કઠણ જ બાંધવાનો છે તો એકદમ વજન દઈ દઈને કઠણ લોટ બાંધી લેવાનો છે જેવું કે તમે આ વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ વિડીયો જરાય પણ ગમે ને તો લાઇક જરૂરથી કરી દેજો તમારા એક લાઇકથી મને કશું જ નથી મળતું પણ હું મોટિવેટ થાઉં છું આવા જ નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધી લીધો છે હવે તેનામાં એક ચમચી જેટલું મોણ એડ કરી દીધું છે ચાંઠવા માટે અને ફરી પાછું લોટને આપણે ચાંઠી લેશું તમારા પાસે ટાઈમ હોય તો આ લોટને દસથી પંદર મિનિટ માટે મૂકી દેજો સેટ થવા માટે અને ન ટાઈમ હોય તો ઇન્સ્ટન્ટ પણ તમે તેની પૂરી બનાવી શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ મસળી મસળીને સરસ એવો કઠણ લોટ બાંધી લીધો છે હવે આ લોટને હું બીજી વાનગી બનાવ ત્યાં સુધી તેને મૂકી દઈશ તો હવે આપણે અહીં શાક વગાડીશું તો ફરાળી મીઠા વગરનું શાક વગારીશું તો તેના માટે ગેસ ઉપર પેન મૂકી દીધો છે અને તેનામાં આપણે તેલ લઈ લેવાનું છે લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું શીંગનું તેલ લીધું છે તો ફરાણમાં લગભગ બધા શીંગનું તેલ વાપરતા હોય છે તો અહીં આપણે શીંગનું તેલ લઈ લેવાનું છે અને ત્યારબાદ આપણે તેનામાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે જીરાને બરાબર રીતે ચટકવા દેવાનું છે જીરું ચટકી જાય એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે અહીં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું તો એક ટી સ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ મેં અહીં ઉમેરી દીધી છે તેને આપણે એકદમ સરસ રીતે સાતળી લેશું ત્યારબાદ આપણે અહીં ઉમેરવાનું છે બાફેલું બટેટું તો અહીં આપણે બટેટાને બાફી લેવાના છે છાલ ઉતારીને થોડા બટેટાને આપણે ક્રશ કરી માવો કરીને એડ કરવાના છે તો અહીં મેં થોડા એવા બટેટા માવો કરીને એડ કરી દીધા છે આ શાકમાં અને ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લેશું વઘારમાં ત્યારબાદ આપણે તેનામાં બધા જ મસાલા ઉમેરીશું તો આ શાકને તમે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને પૂરી સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીને મિક્સ કરી દઈશું જેનાથી શાકનો કલર ખૂબ જ સારો એવો આવશે અને જો તમને કાશ્મીરી લાલ મરચું ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે અહીં બધા જ મસાલા ઉમેરવાના છે તો જો તમે ફરાળમાં કોઈ પણ મસાલા ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો ઘણા લોકો લાલ મરચાંનો પાવડર નથી ખાતા તો એની જગ્યાએ તમે તીખો લીલો મરચો ઉમેરી શકો છો તો હવે આપણે અહીં મસાલા ઉમેરી દઈશું તો એક ટી સ્પૂન તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન જેટલો અને એક ટી સ્પૂન પીસેલા કાળા મરીનો પાવડર ઉમેરી દીધો છે જો તમને વધારે તીખાસ જોઈતી હોય તો કાળા મરીનો પાવડર વધારે પણ એડ કરી શકો છો હવે અહીં બાફેલા બટેટા એડ કરી દેવાના છે તો અહીં મેં બટેટાની છાલ કાઢી લીધી છે અને તેને મેં અહીં એડ કરી દીધા છે તો થોડા બટેટા જેવું કે તમે આગળ જોયું કે મેં મેસ કરીને એડ કર્યા તો થોડા બટેટા એવા મેસ કરીને એડ કરવાના છે જેથી શાક જે છે એકદમ સરસ એવું ગ્રેવી ટાઈપ બને તો અહીં મેં બટેટા એડ કરી દીધા છે અને એકદમ સરસ રીતે આ બટેટાને વઘારમાં મિક્સ કરી લેવાના છે તો અહીં આપણે એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે તેનામાં ઉમેરીશું દહીં જી હા ફ્રેન્ડ્સ તો આજે આપણે આ ફરાળી શાક ટોટલી અલગ રીતે બનાવી રહ્યા છીએ અને ટેસ્ટ તમને બધાને ખૂબ જ ભાવશે કારણ કે આપણે મોડા શાક બનાવતા હોઈએ મીઠા વગરના તો તેનામાં આપણે કંઈક એવી ખટાશ ઉમેરીએ જેનાથી બાળિકાઓને ખાવાની ખૂબ જ મજા પડી જાય અને મીઠું તેમને યાદ ન આવે એ રીતના આપણે આ મીઠા મોડું શાક બનાવવાનું છે તો અહીં મેં થોડું એવું ખાટું દહીં લીધું છે જેને મેં ચમચીની મદદથી થોડું એવું ફેંટી લીધું છે અને તેને મેં શાકમાં એડ કરી દીધું છે તો એક વાટકી જેટલું મેં અહીં દહીં ઉમેર્યું છે તો આ દહીંવાળી વાટકીમાં આપણે થોડું પાણી લઈ લેવાનું છે અને મિક્સ કરીને ફરી પાછું એ પાણીને આપણે શાકમાં ઉમેરી દઈશું હવે આ શાકને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ્સ તમે આ શાક ટેસ્ટ કરશો ને એટલે તમને ખૂબ જ ભાવશે અને આ શાકમાં આપણે બિલકુલ મીઠું નથી ઉમેરવાનું કારણ કે આપણે મીઠા મોડું શાક બનાવી રહ્યા છીએ પણ જ્યારે બાલિકાઓ આ શાકને ખાશે ત્યારે તેમને મીઠાની બિલકુલ પણ ખબર નહીં પડે કારણ કે આપણે અહીં ખાટું દહીં ઉમેર્યું છે એનાથી ટેસ્ટ બહુ સારો એવો આવી જશે આ શાકનું હવે ઢાંકીને આપણે તેને પકવી લેશું જ્યાં સુધી તેનું તેલ છૂટું ના પડે ત્યાં સુધી અને અહીં તમે જોઈ શકો છો કે તેલ જે છે ઉપર આવવા માંડ્યું છે એટલે આપણું શાક જે છે એકદમ સરસ એવું રંધાઈ ગયું છે તો હવે આપણે તેનામાં ઘટપણ એડ કરી દઈશું એટલે મેં અહીં એક ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરી દીધી છે જો વધારે તીખાશવાળું શાક બન્યું હોય તો તમે બે ટી સ્પૂન જેટલી પણ ખાંડ ઉમેરી શકો છો ખાંડ ટોટલી ઓપ્શનલ છે અહીં આપણે મીઠા વગરનું બનાવી રહ્યા છીએ એટલે થોડું એવું ચટપટું હશે તો ખાવાની મજા આવશે એટલા માટે મેં અહીં ખાંડ ઉમેરી છે ત્યારબાદ આ શાકમાં આપણે ઉપરથી ધાણાભાજી એડ કરી દઈશું મિક્સ કરી લેશું અને આ શાકને આપણે સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી એવું બટેટાનું આ શાક બનીને બિલકુલ રેડી છે તો ફ્રેન્ડ્સ આવું શાક તમે ક્યારેય આગળ ટ્રાય નહીં કર્યું હોય આ શાક ભાખરી સાથે પણ ખૂબ સારું એવું લાગે છે થોડું પાણી એડ કરશો તો વધારે ખાવાની મજા પડશે હવે આપણે અહીં પૂરી બનાવીશું તો પૂરીનો લોટ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે પછી આપણે શાક પૂરી અને સ્વીટને આપણે સર્વ કરીશું તો ફરી પાછો આપણે અહીં લોટને થોડો એવો ચાંઠી લેવાનો છે અને ત્યારબાદ આપણે તેનામાંથી લુવા બનાવી લઈશું અને ત્યારબાદ આપણે તેની પૂરી વણીશું અને તમે જોશો કે એકદમ સરસ એવી ફૂલેલી ફૂલેલી પોચી પૂરી બનશે તો અહીં આપણે એક લુવો બનાવી લેશું તો બે ત્રણ લુવા તમને અહીં રેડી કરીને રાખવાના છે કારણ કે તેલ જેવું જ ગરમ થશે એટલે ફટાફટ આપણે તેનામાં પૂરીને તળવાની છે તો અહીં આપણે પૂરીને વણી લેશું તો પાટલું લઈ લીધું છે તેનામાં થોડું એવું શીંગનું તેલ એડ કરી દીધું છે અને આપણે અહીં લુઓ મૂકી દેવાનો છે અને બેથી ત્રણ વેલણ ફરાવાના છે એટલે આપણી પૂરી વણાઈને રેડી થઈ જશે અહીં આપણે પૂરીને વધારે પાતળી નથી કરવાની થોડી એવી જાડી જ મૂકવાની છે કારણ કે બહુ વધારે પાતળી કરશો તો પણ તેલમાં પૂરી ફૂલશે નહીં તો આ બધી ટીપ્સ તમને યાદ રાખવાની છે પાંચ છ પૂરી મેં અહીં સાથે જ વણી લીધી છે હવે તેલને ગરમ કરવા માટે મેં કેસ ઉપર મૂકી દીધું હતું તેને આપણે ચેક કરી લેશું તો હજી થોડી વાર છે તેલને ગરમ થવામાં ગેસની ફ્લેમને હાઈ ફ્લેમ ઉપર કરી લેશું અને ત્યારબાદ આપણે અહીં ઘરમાં ગરમ તેલમાં પૂરી તળવાની છે ધ્યાન રાખવાનું છે કે આપણે અહીં ઠંડુ તેલ બિલકુલ નહીં જોઈએ તેલ એકદમ ગરમ જ હોવું જોઈએ તો જ આપણી પૂરી જે છે એ ફટાફટ દડા જેવી ફૂલીને રેડી થશે તો અહીં તમે જોઈ શકો છો કે બધી જ પૂરી ફૂલીને દડા જેવી થઈ ગઈ છે અહીં હું તમને બીજો બેચ પણ તરીને બતાવીશ કે બધી જ પૂરી જે છે એકદમ સરસ એવી ફૂલીને દડા જેવી થાય છે હજી તો હું તેનામાં ચમચાને ઉપરથી દબાવી પણ નથી રહી અને તમે તેલમાં જોઈ શકો છો કે પૂરી આપોઆપ એકદમ સરસ એવી ફૂલી રહી છે તો ઘણી વખત તમારી પૂરી ન ફૂલે અને લોટ તમારો એકદમ ઢીલો બંધાઈ ગયો હોય તો તેલમાં જ્યારે તમે પૂરી ઉમેરો તો તેના ઉપર આપણે ચમચાથી થોડું એવું દબાવવાનું છે એટલે પૂરી આપોઆપ ફૂલી જશે તો આ બધી જ ટિપ્સ ધ્યાનમાં રાખજો તો આ પૂરીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે સ્વીટ ડીશ રેડી કરીશું તો આજે આપણે બનાવવાના છીએ ઘઉંની સેવની ખીર તો ખીર બનાવવા માટે મેં અહીં સેવ લઈ લીધી છે અને સેવ શેકેલી જ આવે છે એટલે એ હાથની મદદથી ફટાફટ ક્રશ થઈ જશે ત્યારબાદ કડાઈઓ લઈ લીધો છે અને કઢાઈમાં આપણે બે ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે તેનામાં આપણે કાજુ બદામને કટ કરીને તળી લેશું તળેલા કાજુ બદામ આ ખીરમાં ખૂબ જ સરસ એવા ક્રંચી લાગે છે ખાવામાં તો જરૂરથી તળીને એડ કરજો અને આમને આમ તમને ઉપરથી પણ એડ કરવા હોય તો તમે કરી શકો છો તો અહીં આપણે કાજુ બદામને તળીને બારે કાઢી લેશું હવે આપણે સેવ ઉમેરી દઈશું તો સેવનો બહુ ભૂકો નથી કરવાનો થોડી એવી મોટી મોટી જ રાખવાની છે કારણ કે આપણે તેને ઘીમાં શેકીશું એટલે તે સેવ થોડી એવી તૂટશે એટલા માટે બહુ તેનો ભૂક્કો નથી કરવાનો અને હવે આપણે ઘીમાં આ સેવને શેકી લેશું તો આગળ મેં તમને વિડીયોમાં બતાવ્યો કે સેવ શેકેલી જ આવે છે બસ તેને ઘીમાં મિક્સ કરવા માટે થોડી વાર માટે શેકી લેજો જ્યાં સુધી થોડો એવો કલર તેનો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લેજો બહુ વધારે વાર તેને શેકવાની જરૂરત નહીં પડે તો અહીં આપણે ગેસની ફ્લેમને સ્લો જ રાખી છે કારણ કે તે જલ્દી બળી જતી હોય છે એટલા માટે ગેસની ફ્લેમને સ્લો જ રાખજો અથવા બહુ જાડો એવો વાસણ હોય તે લઈ લેવાનો છે તો તેનામાં સેવ જે છે એ બિલકુલ બળશે નહીં હવે સેવ એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે કલર એવો સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો તેનામાં આપણે તળેલા કાજુ બદામ અને સાથે સાથે કિસમિસ પણ એડ કરી દેસું તો તમને મનગમતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ તમે અહીં આ ખીરમાં એડ કરી શકો છો મને બદામ કાજુ અને કિસમિસ વધારે સારા એવા લાગે છે તો મેં તે એડ કરી દીધા છે તમે પિસ્તા પણ અહીં એડ કરી શકો છો મિક્સ કરી લીધા છે અને હવે આપણે અહીં અડધા લિટર જેટલો દૂધ ઉમેરી દઈશું અને આ દૂધમાં આપણે સેવને એકદમ સરસ રીતે પકવી લઈશું તો ખૂબ જ સરસ એવી સેવની ખીર બને છે એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરજો તમને બધાને ટેસ્ટ બહુ જ પસંદ આવશે અને તમે બીજી બધી જ ખીર ભૂલી જવાના છો એટલી સરસ ટેસ્ટી આ ખીર બને છે પર્સનલી મને તો આ ખીર બહુ જ ભાવે છે દૂધ નાખીને આપણે તેને એકદમ સરસ રીતે દૂધમાં સેવને મિક્સ કરી લેશું ત્યારબાદ દૂધમાં ઉકાળ આવે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળી લેવાનું છે તો એની વચ્ચે આપણે વન ફોર ટી સ્પૂન જેટલો એલચીનો કે પછી જામફળનો પાવડર ઉમેરી દેવાનો છે એનો ફ્લેવર બહુ સારો એવો આવે છે ખીરમાં અને હવે આપણે ખીરને ઉકળવા માટે મૂકી દઈશું ત્યારબાદ આપણે તેનામાં ઉમેરીશું ખાંડ તો તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને અહીં ખાંડ ઉમેરી દેવાની છે અથવા તો સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દેવાની છે મેં અહીં અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી દીધી છે કે પછી તમે ખીરને થોડી એવી ટેસ્ટ કરીને ઓછી વધુ લાગે તો ઉપરથી ઉમેરી શકો છો ત્યારબાદ એક ટી સ્પૂન આપણે અહીં ટોપરાનું ખમણ ઉમેરી દઈશું જેનાથી આ ખીરનો ટેસ્ટ ડબલથી ટ્રબલ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ હવે એક ઉકાળો આવે ત્યાં સુધી આ ખીરને આપણે ઉકાળી લેશું ત્યારબાદ રેડી છે આપણી એકદમ ટેસ્ટી એવી ઘઉંની સેવની ખીર તો તમને બહુ ઘાટી ન પસંદ હોય તો થોડું દૂધ ગરમ કરીને ઉપરથી તમે એડ કરી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે મોડી થાળીને સર્વ કરી તો સૌથી પહેલાં આપણે મોડી ઘઉંના લોટની પૂરી ઉમેરી દેવાની છે ત્યારબાદ સેવની ખીર સર્વ કરીશું ત્યારબાદ કાકડી અને ગાજરનો સલાદ એડ કરી દઈશું અને લાસ્ટમાં આપણે અહીં બટેટાનું એકદમ ટેસ્ટી ચટપટું એવું શાક ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી જયા પાર્વતી કે પછી ગૌરી વ્રતમાં ખવાય તેવી મોડી થાળીની રેસિપી વિડીયો કેવો લાગ્યો છે મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો શેર કરજો ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ